નમસ્કાર હું ડૉક્ટર દીપક પંડ્યા એસ ડી શેઠિયા કોલેજ ઓફ એજ્યુકેશન મુન્દ્રા કચ્છ આસિસ્ટન્ટ પ્રોફેસર મિત્રો આજે આપણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન આઈઆઈટીના દ્વિવર્ષીય બીએડ અભ્યાસક્રમમાં સેમેસ્ટર વનમાં પેપર કોડ સીયુએસ વન અભ્યાસક્રમ વિકાસ સિદ્ધાંતો કરિક્યુલમ ડેવલપમેન્ટ પ્રિન્સિપલ્સ આ પેપરના યુનિટ ચારમાં ચાર પોઈન્ટ એક જેનું શીર્ષક છે અભ્યાસક્રમ વિકાસ તાત્વિક વિચારણાની સ્થાપના અને જરૂરિયાતોની ચકાસણી કરવી તેમજ એનું મૂલ્યાંકન કરવું એના વિશે ચર્ચા કરીશું મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષણની સંપૂર્ણ પ્રક્રિયામાં શરૂઆતથી લઈને અંત સુધીમાં એક હાર્દરૂપ તત્વ જો કોઈ હોય તો તે અભ્યાસક્રમ છે ભણનાર અને ભણાવનાર બંને જે પથ ઉપર વહન કરે છે જે પથ ઉપર અગ્રેસર થાય છે એ પથ છે અભ્યાસક્રમ આ અભ્યાસક્રમ જ્યારે ઘડાય છે ત્યારે પાયાની બાબત એની એ છે કે એના તત્વજ્ઞાન ઉપર વિચાર કરવામાં આવે એટલે કે તાત્વિક વિચારોની સ્થાપના કરવામાં આવે આ તાત્વિક વિચારો શા માટે એટલે કે એનું શું મહત્ત્વ છે કેવા કેવા ક્ષેત્રોમાં તાત્વિક વિચારો કરવામાં આવે એના વિશે થોડી આજે ચર્ચા કરીશું તેમજ એ અભ્યાસક્રમ પાસે સમગ્ર શિક્ષણ જગત શું અપેક્ષા રાખે છે એટલે કે કેવી જરૂરિયાતો ની અપેક્ષા રાખે છે એ જરૂરિયાતો પણ ચકાસવામાં આવે એટલે કે એને મૂલવવામાં આવે તો આજે સૌ પ્રથમ આજે ટાઇટલ છે એની અંદર બે બાબત છે અભ્યાસક્રમ વિકાસ તાત્વિક વિચારણાની સ્થાપના અને પછીનું ટૉપિક છે જરૂરિયાતોની ચકાસણી કરવી તો પહેલાં આપણે જોઈશું તાત્વિક વિચારણાની સ્થાપના કરવી તાત્વિક વિચારની સ્થાપના પ્રક્રિયાની અંદર આ વિચાર કયા કયા ક્ષેત્રમાં હોઈ શકે એના વિશે થોડી વાત કરીએ તો વિષય કોઈ પણ હોઈ શકે અભ્યાસક્રમમાં પણ દરેકે દરેક વિષય એ એના તત્વજ્ઞાન સાથે જોડાયેલ છે એટલે કે એ ફિલોસોફી એની એ જે વિષયની ફિલોસોફી છે એ વિલય ફિલોસોફી સાથે એનો ગાઢ સંબંધ હોય છે તો અહીંયા પણ આપણે એ જ જોવાનું છે કે આવી વિચારણા આ તાત્વિક વિચારણા કયા કયા વિષયમાં હોઈ શકે કેવા કેવા સંજોગોમાં કેવા કેવા સ્થળે હોઈ શકે તો જ્યારે અભ્યાસક્રમ નક્કી થાય છે ત્યારે સૌ પ્રથમ તેમાં કયા કયા વિષયો પસંદ કરવા એક તો એ બાબત છે વિષયોની પસંદગીની અંદર તાત્વિક વિચારણા કરવામાં આવે માનો કે આપણે ઉદાહરણરૂપ વાત કરીએ કે બીએડનો અભ્યાસક્રમ નક્કી થઈ રહ્યો છે તો બીએડના અભ્યાસક્રમમાં એજ્યુકેશનલ ફિલોસોફી એજ્યુકેશનલ સાયકોલોજી એજ્યુકેશનલ ટેકનોલોજી આ જે વિષયો છે એ વિષયો એક શિક્ષકનું કલેવર તૈયાર કરે છે તો એ શિક્ષકની સંપૂર્ણ કાયા ઘડવામાં જે વિષયોનો અહેમ રોલ છે કેન્દ્રિત ભૂમિકા છે એવા વિષયો પસંદ કરવામાં પણ તાત્વિક વિચારણા જરૂરી છે જો એ વિષયો નક્કી ન થાય એની ઉપર તાત્વિક વિચારણા ન થાય અને માનો કે અભ્યાસક્રમ ઘોડાઈ જાય તો બની શકે કે એની જે નિષ્પત્તિ છે એ કંઈક જુદી હોઈ શકે અથવા જે અપેક્ષાઓ અભ્યાસક્રમ પૂર્ણ કરવા સક્ષમ હોવો જોઈએ એ સક્ષમતા એ અભ્યાસક્રમ પ્રાપ્ત ન કરે એવું બને તો કયા કયા વિષયો પસંદ કરવા એ એની ઉપર તાત્વિક વિચારણા થવી જોઈએ કેવા કેવા પ્રકારનું વિષય વસ્તુ પસંદ કરવું હવે વિષય તો નક્કી થયા પણ વિષય વસ્તુની જે સામગ્રી છે એ સામગ્રી કેવી પસંદ કરવી એક શિક્ષકત્વનું નિર્માણ કરવું છે તો શિક્ષકત્વના નિર્માણ માટે જરૂરી એવી સામગ્રી પસંદ કરવી એની ઉપર એક પેનલ ચર્ચા કરતી હોય છે કોઈ પણ ક્ષેત્રનો જ્યારે અભ્યાસક્રમ નક્કી થાય છે ત્યારે એક નિષ્ણાત એટલે કે તજજ્ઞોની એક ટીમ એની ઉપર ગહેન ચર્ચા કરે છે કે આવા આવા વિષયો પસંદ કરવા વિષયો પસંદ થયા પછી એ વિષયોની સામગ્રી કેવી પસંદ કરવી આપણે આગળ જોઈશું કે ડીકે કે વ્હીલર એ ચોક્કસ માપદંડ આપે છે કે આવી આવી વિષય સામગ્રી હોવી જોઈએ જે બર્ટન છે બર્ટન પણ ચોક્કસ પ્રકારની સામગ્રી ઉપર પોતાના અભિપ્રાયો આપે છે કે આવું વિષય વસ્તુ હોવું જોઈએ એટલે વિષય વસ્તુ પસંદ કરવું એ ખૂબ જરૂરી છે કોઈ પણ વસ્તુ તૈયાર કરવી હોય તો એ વસ્તુ એ સામગ્રીને આધીન છે જો એ સામગ્રીમાં ક્યાંક કચાશ રહે છે તો વસ્તુ જે પ્રમાણે પરિપૂર્ણ થવી જોઈએ જે પ્રમાણે નિર્મિત થવી જોઈએ એ પ્રમાણે થઈ શકતી હોતી નથી તો અભ્યાસક્રમની અંદર પણ આ જ બાબત લાગુ પડે છે અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવે છે ત્યારે એની અંદર તાત્વિક વિચારણા વિષય પસંદગીમાં તાત્વિક વિચારણા વિષય વસ્તુ પસંદગીની અંદર પણ નક્કી થાય છે ત્યાર પછી છે સમયગાળાને આ અભ્યાસક્રમમાં કયા સમયગાળાને સ્થાન આપવું એટલે કે કાળ ચોક્કસ એક કાળ છે માનો કે આદિકાલ એટલે કે પ્રાચીન કાલ મધ્યકાળ અર્વાચીન કાળ અર્વાચીન કાળની અંદર પણ અલગ અલગ બાબતો તો કયા સમયગાળાને આ અભ્યાસક્રમમાં સ્થાન આપવું છે કોઈ એક જ સમયગાળાને સ્થાન આપવું છે કે પછી મિશ્રિત સમયગાળો લેવો છે એ સમયગાળાની કેટલી બાબતો લેવી છે ઉદાહરણરૂપ વાત કરીએ તો અર્વાચીન સમયની અંદર કોરોના વૈશ્વિક મહામારી છે ત્યારે આજની જે બાબત છે આવનારા સમયની અંદર અભ્યાસક્રમમાં સ્થાન પામી શકે તો એ અભ્યાસક્રમ કયા કયા વિષય અને કયા કયા સામગ્રી કયો કયો સમયગાળો અને કેવા કેવા અધ્યનપ્રદ અનુભવો લેવા અધ્યયનપ્રદ અનુભવો એ પ્રાયોગિક છે જે વિદ્યાર્થીને શીખેલું છે જે વર્ગખંડની અંદર શીખે છે એ શીખેલું પોતાના કાર્યાનુભવમાં લેવું એનો ઉપયોગ કરવો વાસ્તવિક જીવનમાં એને અપનાવવું એ અધ્યયનપ્રદ અનુભવ છે એક એવા પ્રકારનો અનુભવ જેમાં ચોક્કસ અધ્યયન થાય છે વિદ્યાર્થી ભલે ચાર દિવાલોની બહાર કંઈક એ કાર્ય કરે પણ એ કાર્ય દ્વારા શીખે છે એટલે એનું નામ અધ્યયનપ્રદ અનુભવો છે તો કેવા અધ્યયનપ્રદ અનુભવો લેવા એના ઉપર પણ આવા તજજ્ઞોની એક ચોક્કસ ટીમ કાર્ય કરતી હોય છે વિચાર કરતી હોય છે તાત્વિક વિચારો એની ઉપર રાખતી હોય છે કેવી પદ્ધતિઓ અને પ્રયુક્તિઓને સ્થાન આપવું પદ્ધતિ અને પ્રયુક્તિ શિક્ષક જ્યારે વર્ગખંડની અંદર અધ્યાપન કાર્ય કરાવે છે ત્યારે લાંબા ગાળા સુધી જે કંઈ માધ્યમ બનાવે છે એ પદ્ધતિ બને છે અને એ લાંબા ગાળાનું એનું જે માધ્યમ છે અધ્યાપન કાર્ય માટેનું એને અસરકારક બનાવવા માટે કાંઈક વચ્ચે કોઈક સહારો લે છે માનો કે પ્રવચન લાંબા ગાળા સુધી ચલાવે છે તો એની પ્રવચન પદ્ધતિ છે અને પ્રવચન પદ્ધતિને અસરકારક બનાવવા માટે શિક્ષક જો વચ્ચે કંઈક પ્રશ્ન પૂછે છે તો એ પ્રશ્ન એની પ્રયુક્તિ છે એટલે કે ટૂંકા ગાળા માટેની છે તો આવી પદ્ધતિઓને કઈ પ્રયુક્તિઓને આ અભ્યાસક્રમમાં સ્થાન આપવું એના ઉપર પણ તાત્વિક વિચારણા માગી લે છે એની ઉપર પણ આ તજજ્ઞો પોતાના વિચારો રજૂ કરે છે મૂલ્યાંકન કેવી રીતે કરવું હવે આ અભ્યાસક્રમ જે તૈયાર થયો તો ખરેખર અભ્યાસક્રમ અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે એની જરૂરિયાત પૂર્ણ કરવા માટે સક્ષમ છે એ મૂલ્યાંકન કે એ મૂલ્યાંકન કેવી રીતે કરવું જ્યારે કોઈ પણ અભ્યાસક્રમ તૈયાર થાય છે ત્યારે પ્રાયોગિક ધોરણે એને કોઈ નાના સેમ્પલ ઉપર એપ્લાય કરવામાં આવે છે અને પછી એને ચકાસવામાં આવે છે કે ખરેખર અભ્યાસક્રમ જે હેતુઓ જે સિદ્ધાંતો જે જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર થયો છે ખરેખર અપેક્ષાઓ પરિપૂર્ણ કરવા સક્ષમ છે એ મૂલ્યાંકન કહી શકાય અને મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ આપણે પરીક્ષાઓ લેવામાં આવે છે ત્યારે વિદ્યાર્થી એમ સમજે છે કે મારું મૂલ્યાંકન થાય છે મારી પરીક્ષા છે વાસ્તવમાં પરોક્ષ રીતે એ અભ્યાસક્રમની પરીક્ષા છે અભ્યાસક્રમનું મૂલ્યાંકન થાય છે કોઈ માનો કે શિક્ષક બીએડના બે વર્ષની અંદર પ્રશિક્ષણ લે છે અને પછી એની પરીક્ષા આવે છે ત્યારે ખરેખર એનામાં કેટલા શિક્ષકત્વનું સ્થાપન થયું એ અભ્યાસક્રમનું મૂલ્યાંકન છે કે અભ્યાસક્રમ એ શિક્ષકત્વ સ્થાપિત કરવા માટે સફળ રહ્યો અથવા રહ્યો તો કેટલા અંશે વગેરે તો આ મૂલ્યાંકન કેવી રીતે કરવું આ બધી બાબતો ઉપર તાત્વિક વિચારણા ખૂબ જ જરૂરી હોય છે હવે તાત્વિક વિચારણા કેવી બાબતો ઉપર કરવી તો પોઈન્ટ છે કે અભ્યાસક્રમ શા માટે કેમ અભ્યાસક્રમની જરૂર છે કોના માટે આ અભ્યાસક્રમ કોના માટે લાગુ પાડવામાં આવે છે અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ વગેરે બાબતો ઉપર પણ ચર્ચા થાય છે જો આખે આખો અભ્યાસક્રમ નવો જ બનાવવાનો છે તો આ પ્રવર્તમાન અભ્યાસક્રમ શું કેટલા અંશે યોગ્ય રહ્યો છે નથી રહ્યો વગેરે જો બદલવા યોગ્ય લાગે છે તો સંપૂર્ણ બદલવા યોગ્ય છે અમુક પ્રકરણો જ બદલવા યોગ્ય છે વગેરે બાબતો ઉપર પણ તજજ્ઞો પોતાના વિચારો મૂકે છે એમની તજજ્ઞતા ત્યાં આગળ રજૂ કરે છે પ્રવર્તમાન અભ્યાસક્રમ કેટલા અંશે સફળ છે અથવા કેટલા અંશે નિષ્ફળ છે આ બધી બાબતો ઉપર આ તજજ્ઞો ચર્ચા કરતા હોય છે તો મિત્રો જો અભ્યાસક્રમ નવો જ રચવો છે પ્રવર્તમાન સમયની જરૂરિયાતોને ધ્યાનમાં લેવી દેશમાં પ્રવર્તતી વિવિધતાને તેમાં સ્થાન આપવું વિદ્યાર્થી જગતને કેન્દ્રમાં રાખવું શિક્ષણ ક્ષેત્રની જુદી જુદી પદ્ધતિઓને પ્રયુક્તિઓને ધ્યાનમાં લેવી કૌશલ્ય વિકાસ થાય તેવી પ્રવૃત્તિને સ્થાન આપવું વગેરે બાબતો ઉપર ચર્ચા થવી તે તાર્કિક વિચારણાની સ્થાપના કહી શકાય આમ આ ટાઇટલની અંદર જે પચાસ ટકા જે બાબત હતી શરૂઆતની કે તાત્વિક વિચારણાની સ્થાપના કરવી તો અભ્યાસક્રમને તર્ક સાથે એ જે તજજ્ઞો છે એ એના તર્ક મૂકે છે અને એ રીતે તર્ક મૂકી અને અભ્યાસક્રમનું જે બેજ છે એ બેજ તૈયાર કરે છે આ તાત્વિક વિચારણા એ અભ્યાસક્રમનું બેજ બને છે પશ્ચિમી કેળવણીકાર ડીકે વ્હીલર વિલર દ્વારા કરિક્યુલમ પ્રોસેસ નામનું એક પુસ્તક લખાયું છે એ પુસ્તકની અંદર એમણે અભ્યાસક્રમ વિકાસના આખા પાંચ સોપાન આપ્યા છે અને એ પાંચ સોપાન જે છે એ ક્રમમાં છે ચોક્કસ અને એ ક્રમની અંદર આ પહેલી જ બાબત પાયાની જો કોઈ આવતી હોય તો તાત્વિક વિચારણાની સ્થાપના કરવી ત્યાર પછી જે હેતુઓ અને એની જે કંઈ રચના કરવી ઉદ્દેશ્યો લક્ષ્યાંકોની રચના કરવી એ બધું પછી છે પણ પાયાની બાબત તાર્થિક વિચારણાની સ્થાપના કરવી એ છે તો આમ અભ્યાસક્રમ નિર્માણ કરતાં પહેલાં આ દરેક ક્રમ કે સોપાન વચ્ચે એક ચોક્કસ પ્રકારની સુસંગતતા હોવી જરૂરી છે કેમ કે ક્રમ ભલે પાંચ રહ્યા પણ પાંચ ક્રમ એ કોઈ સ્વતંત્ર નથી એ પાંચ ક્રમ વચ્ચે એક ચોક્કસ પ્રકારની તારતમ્યતા છે એક ચોક્કસ પ્રકારની સુસંગતતા છે એક લિંક છે અને એવી રીતે એ પાંચ સોપાનમાંથી પસાર થતા જ અભ્યાસક્રમ આપોઆપ નિર્મિત થતો હોય છે તો આજે આ જે તાત્વિક વિચારણાની સ્થાપના કહી એ અભ્યાસક્રમ નિર્માણ માટેનું ઘટ સ્થાપન કહી શકે એનો બેજ છે આ તાત્વિક વિચારણા જેટલી પણ સબળ રહે તજજ્ઞો પોતા ની જે તજજ્ઞતા છે એ જેટલી વધુ ને વધુ આમાં બતાવે આ ક્ષેત્રમાં સમજો કે અભ્યાસક્રમ એટલો જ સક્ષમ બને અભ્યાસક્રમ એટલો જ સબળ બને આ તાત્વિક વિચારણા એમ સમજો કે અભ્યાસક્રમ ક્ષેત્રના અભ્યાસક્રમ નિર્માણના ક્ષેત્રની વાવણી છે આ જેટલી અસરકારક રહે છે અભ્યાસક્રમ એટલો જ અસરકારક બને છે તો તજજ્ઞોની ટીમ આની ઉપર ખૂબ જ ચર્ચા કરે છે આની ઉપર પોતાના જે વિચારો છે જે મંતવ્યો છે એ મંતવ્ય રજૂ કરે છે અને એ મંતવ્ય રજૂ કરી અને સમજો કે અભ્યાસક્રમનો નિર્માણનો પાયો નાખી દે છે આ વાત આપણે જે કરી એ અભ્યાસક્રમ વિકાસ પ્રક્રિયાની અંદર તાત્વિક વિચારોની સ્થાપના કરવી વિચારણાની સ્થાપના કરવી તે છે મને લાગે છે કે આપ આ બાબતથી સારી પેટે અવગત થઈ ગયા હશો હવે આપણે આગળ વાત કરીએ તો આ તાત્વિક વિચારણા જે છે એ એની અંદર ચોક્કસ સમાજ ચોક્કસ સંપ્રદાય એની માન્યતા એના ધોરણો મૂલ્યો બધું જ ધ્યાનમાં રાખી અને ચર્ચા થાય છે એટલે મેં કહ્યું એ પ્રમાણે કે તજજ્ઞો આ ચર્ચા જ્યારે કરે છે ત્યારે એ બધી જ બાબતોને ધ્યાનમાં રાખે છે સામાજિક મૂલ્યો રાષ્ટ્રીય મૂલ્યો નૈતિક મૂલ્યો સાંસ્કૃતિક મૂલ્યો એને ધ્યાનમાં રાખે છે સમાજ રાષ્ટ્ર અને જે લાભાર્થી છે વિદ્યાર્થી એના વિશ્વાસ એને પણ ધ્યાનમાં રાખે છે જુદા જુદા સંપ્રદાય સમાજ પ્રદેશ એની માન્યતાઓને ધ્યાનમાં રાખે છે ચોક્કસ પ્રકારના એના ધારાધોરણો છે માપદંડ છે એને માન્ય રાખે છે આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને કાર્ય થતું હોય છે તો આ જે વાત કરી એ તાત્વિક વિચારણાઓની સ્થાપના એના પર વાત થઈ હવે આપણે જોઈએ જરૂરિયાતોની ચકાસણી કરવી તો એ જરૂરિયાતોની જે ચકાસણી કરવી કે મૂલ્યાંકન કરવું એનું મૂલવણી કરવી એ બાબત છે અભ્યાસક્રમ પાસે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં સમજો વિદ્યાર્થી ઉપરાંત અભ્યાસક્રમ જે છે એ વિદ્યાલયની સમાજની રાજ્યની અને રાષ્ટ્રની તમામ પ્રકારની જરૂરિયાતો પૂર્ણ કરવા સક્ષમ હોય છે અભ્યાસક્રમ જ આ જે આજે કંઈ નિર્મિત થયું છે અથવા જે સામગ્રીના ઉપભોક્તા આપણે બન્યા છીએ એના મૂળમાં જો કોઈ જવાબદાર હોય તો એ છે અભ્યાસક્રમ અભ્યાસક્રમ તમામ પ્રકારની જરૂરિયાતો પૂર્ણ કરી શકે છે એટલે અભ્યાસક્રમ એ અભ્યાસક્રમ જે ભણી રહ્યો છે વિદ્યાર્થીની જ જરૂરિયાત પૂર્ણ કરે છે એવું નથી વિદ્યાર્થીની તો જરૂરિયાત પૂર્ણ થાય જ છે એના દ્વારા વિદ્યાલયોની જરૂરિયાત પૂર્ણ થાય છે આ સમાજ કંઈક અપેક્ષાઓ રાખીને બેઠો છે અભ્યાસક્રમ પાસે શિક્ષણ પાસે સમાજની જરૂરિયાત પૂર્ણ કરે છે આ રાજ્ય અને રાષ્ટ્ર વિદ્યાર્થી પાસે શિક્ષણના ક્ષેત્ર પાસે ઘણી અપેક્ષાઓ રાખે છે તો એ તમામ જરૂરિયાતો પૂર્ણ કરવા અભ્યાસક્રમ એ સક્ષમ છે પ્રવર્તમાન અભ્યાસક્રમ આ બધી જરૂરિયાતો પૂર્ણ કરી કરે છે કે નહીં તે ચકાસી લેવું એ હિતાવા છે આ છે જરૂરિયાતોની ચકાસણી જરૂરિયાતો ક્ષેત્ર મૂકવામાં આવ્યું પણ હવે ચકાસાય છે કે નહીં એ પણ જોવું રહ્યું હવે જે વાત કરીએ છીએ આપણે સમય સ્થળ અને સંજોગોને લઈને બદલાતી જતી જરૂરિયાતો અભ્યાસક્રમ પૂર્ણ કરે છે કે નહીં તે જોબ હવે તમે જુઓ અભ્યાસક્રમની સમક્ષ આપણે જે જરૂરિયાત શું એ કાયમી ધોરણે એ જ રહ્યા છે ના જરૂરિયાત સમય પ્રમાણે બદલાય છે એક વાત કરીએ કે જ્યારે લેખન ને લિપિની શોધ પણ નહોતી થઈ જે પ્રાગ ઐતિહાસિક યુગ ત્યારે શિક્ષણ જેવું કાંઈ નહોતું હતું પછી જ્યારે શિક્ષણની શરૂઆત થઈ પ્રાગ ઐતિહાસિક યુગ ત્યારના શિક્ષણમાં જે અભ્યાસક્રમ રહ્યો તો એ જે સમય હતો એની જરૂરિયાત કંઈક જુદી હશે આજથી પચાસ કે સો વર્ષ પહેલાંનો જે અભ્યાસક્રમ હતો એ અભ્યાસક્રમની જરૂરિયાત કંઈક જુદી હતી હવે આજે જ્યારે ટેકનોલોજીનો યુગ આવ્યો છે ત્યારે આજના અભ્યાસક્રમની જરૂરિયાત કંઈક જુદી છે આપણે વાત કરીએ તો એ પ્રમાણે કે કોરોના વસ કારણે આજે અભ્યાસક્રમમાં કેટલી બાબતો શિક્ષણના ક્ષેત્રોમાં કાંઈક નવું નવું આવ્યું તો સમય જે રીતે બદલાય છે એ સમય બદલાવાના કારણે અભ્યાસક્રમની જરૂરિયાત બદલાય છે તો ચકાસણી આ કરવાની છે કે શું સમય બદલાય છે તેમ આ અભ્યાસક્રમ આ જરૂરિયાત પૂર્ણ કરી શકે છે એ ચકાસવાનું છે પછી વાત છે સ્થળ હવે માત્ર ભારત દેશની આપણા દેશની જ વાત કરીએ તો તમામ જે રાજ્યો છે તે એક સરખું ભૌગોલિક સ્થાન ધરાવતા નથી ભૌગોલિક સ્થિતિ ધરાવતા નથી ક્યાંક મેદાની પ્રદેશો છે ક્યાંક ઉચ્ચ પ્રદેશો છે તો આ જે કંઈ બાબત છે એની જરૂરિયાત જુદી હોય જમ્મુ કાશ્મીર કે પૂર્વીય રાજ્યો જેને આપણે સેવન સિસ્ટર્સ કહીએ છીએ ત્યાંના જે વિદ્યાર્થીઓ છે એની જરૂરિયાત કંઈક જુદી હોય છે ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે શાંત મેદાની પ્રદેશ તેના વિદ્યાર્થીઓની જરૂરિયાત કંઈક જુદી છે તો આ સ્થળ બદલાય છે તેમ અભ્યાસક્રમ આ જરૂરિયાત પૂર્ણ કરી શકે છે એ પણ ચકાસવામાં આવે છે આ આપણે કઈ વાત કરી રહ્યા છીએ અભ્યાસક્રમ વિકાસ એના નિર્માણ આ નિર્માણની અંદર બેઝ છે અપાયો છે કે ચર્ચા શાના ઉપર કરવી તાત્વિક વિચારણાની સ્થાપના સાના ઉપર કરવી એ પૂર્ણ થાય છે એટલે કેવી કેવી બાબતો ચકાસવાની તો સમયની બાબતો ચકાસવાની સ્થળની બાબતો ચકાસવાની સંજોગોની બાબત ચકાસવાની પરિસ્થિતિ જે પરિસ્થિતિ નિર્મિત થાય છે આપણે વારંવાર ઉલ્લેખ કરી રહ્યા છીએ કે અત્યારની જે તાજેતરની પરિસ્થિતિ છે આ સંજોગો કંઈક જુદા છે તો આ સંજોગો બદલાય છે એમ અભ્યાસક્રમ એ જરૂરિયાત પૂર્ણ કરવા માટે સક્ષમ છે એ જરૂરિયાત પૂર્ણ કરી શકે છે એ ચકાસવું જોઈએ એની ચકાસણી કરવામાં આવે છે ત્યાર પછી વિદ્યાર્થી ભિન્નતા આપણા જે વર્ગની અંદર વૈયક્તિક ભિન્નતા જે છે જેને આપણે ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સીસ કહીએ છીએ અભ્યાસક્રમ રચતી વખતે આ ભિન્નતાની જરૂરિયાત એને પણ ચકાસવામાં આવે છે કે આ જરૂરિયાત પૂર્ણ કરી શકે તેમ છે એ ભિન્નતા વિદ્યાર્થીની જે છે વર્ગમાં જે વિદ્યાર્થી બેઠા છે એ કોઈ એક વર્ગ કોઈ એક જાતિ કોઈ એક જ્ઞાતિ સંપ્રદાય ના નથી અને આ વૈયક્તિક ભિન્નતા શિક્ષણ જગતમાં આપણે સ્વીકારવી જ રહી એને ક્યારેય આપણે મિટાવી શકવાના નથી એ વૈયક્તિક ભિન્નતાને સ્વીકારીને આપણે કાર્ય કરવાનું છે તો એ જે જાતિ છે જ્ઞાતિ છે સંપ્રદાય છે પ્રદેશ છે ભાષા છે આર્થિક સ્થિતિ છે જુદી જુદી આર્થિક સ્થિતિ છે તો આ બધી જે જરૂરિયાત છે એને પણ અભ્યાસક્રમમાં મૂકવામાં આવે છે એની ચકાસણી કરવામાં આવે છે કે આવી બધી જરૂરિયાતોનો પોષક છે અભ્યાસક્રમ નહીં તો શું બને અભ્યાસક્રમમાં માનો કે કોઈ એક જ જાતિની વાત કે જ્ઞાતિની વાત કરવામાં આવે તો અન્ય જાતિ કે જ્ઞાતિ એની ઉપેક્ષા થાય સંપ્રદાયની અંદર લઈને સંપ્રદાયને લઈને વાત કરીએ તો અભ્યાસક્રમમાં કોઈ એક જ સંપ્રદાયની વાત મૂકવામાં આવે તો અન્ય સંપ્રદાયની પણ ઉપેક્ષા થાય અને આપણો દેશ જ્યારે બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે બિનસાંપ્રદાયિક દેશ છે ત્યારે આપણે બધા જ સંપ્રદાયને સ્વીકાર્યા છે બધા જ સંપ્રદાયનું આપણા બંધારણમાં એટલું જ મૂલ્ય છે ત્યારે આ તમામ સંપ્રદાયો છે એને ચોક્કસ આપણા અભ્યાસક્રમમાં સ્થાન મળે એની જરૂરિયાત પૂર્ણ થાય એ ચકાસવું રહ્યું અને એ જ વસ્તુ આ તજજ્ઞો એ જ પોઈન્ટ ઉપર કાર્ય કરતા હોય છે નિર્મિત થતા પહેલાં ખરેખર આ અભ્યાસક્રમમાં બધી જ બાબતોને સ્થાન છે એ જુએ છે એની જરૂરિયાતોનો પોષક છે એ જુએ છે અને એવી રીતે એ બધું જ જે વૈવિધ્ય છે એ અભ્યાસક્રમમાં મૂકે છે અને પરિણામે તો આપણા વિદ્યાર્થી પાસે જ્યારે એ અભ્યાસક્રમ પૂર્ણ કરીને જાય છે ત્યારે આપણે એની પાસે આટલી વિવિધતા હોવા છતાં પણ એ વિવિધતામાં એકતા એની અપેક્ષા રાખીએ છીએ કેમ કે આપણે એને અભ્યાસક્રમ થકી બધા જ સંપ્રદાયોનું સરખું મૂલ્ય સમજાવ્યું છે સર્વધર્મ સંભાવ જ્ઞાતિ કે વગેરેનો કોઈ ઊંચ નીચનો કોઈ ભેદભાવ નહીં આ બધું આપણે અભ્યાસક્રમમાં મૂક્યું છે તો આ જરૂરિયાત એ અભ્યાસક્રમ જે કંઈ ભણી રહ્યો છે વિદ્યાર્થી એની પાસે એક અપેક્ષાના રૂપમાં રાખવામાં આવે છે અને એના કારણે નિષ્પત્તિના રૂપમાં એ વિદ્યાર્થી જ્યારે આ અભ્યાસક્રમ પૂર્ણ કરીને જાય છે ત્યારે એનું વર્તન એ જ પ્રકારનું હોય છે કે જ્ઞાતિ જાતિ સંપ્રદાય આમાં કોઈ પ્રકારના ભેદભાવ રાખતો નથી તો એ જરૂરિયાત અભ્યાસક્રમે પૂર્ણ કરી છે અભ્યાસક્રમની આ જરૂરિયાત પૂર્ણ થાય છે એ ચકાસવી પડે છે જો બી પડે છે કે આ બધું છે આ બધું જ વૈવિધ્ય એની અંદર છે એ જોવું પડે છે આ ઉપરાંત અનેક પ્રકારના પરિબળો છે જેમ કે સામાજિક પરિબળો છે આર્થિક પરિબળો છે ધાર્મિક પરિબળો છે સાંસ્કૃતિક પરિબળો છે રાજકીય પરિબળો છે ભૌગોલિક પરિબળો છે આ બધું જ અભ્યાસક્રમમાં હોય છે કોઈ ભૌગોલિક બાબતને લઈને સામગ્રી મૂકવામાં આવે છે તહેવારોના રૂપમાં સાંસ્કૃતિક બાબત મૂકવામાં આવે છે આપણી રાજનીતિને લગતી બાબત પણ અભ્યાસક્રમની અંદર મૂકવામાં આવે છે રાજકીય પરિબળના રૂપમાં છે કોઈ સંપ્રદાયને લઈને ધાર્મિક બાબત મૂકવામાં આવે છે આપણા દેશના અર્થતંત્રને ઉદ્યોગોને લઈને આર્થિક બાબત પણ મૂકવામાં આવે છે તો આ બધી જ બાબતો જે છે બધા પરિબળો એ અભ્યાસક્રમમાં સ્થાન પામે છે અભ્યાસક્રમ તમે માર્ક કર્યો હશે કે અભ્યાસક્રમ ક્યારે એવું ન બને કે આખે આખો અભ્યાસક્રમ એ સાંસ્કૃતિક બાબતો જ અથવા આખી આખી બાબતો એમાં ધાર્મિક બાબતો જ ના એમાં કોઈ એક સામગ્રી સાંસ્કૃતિકને લઈને હોય કોઈ એક સામગ્રી રાજકીય બાબતને લઈને હોય કોઈ એક સામગ્રી આર્થિક બાબતને લઈને હોય તો આ બધી જે બાબત છે એ અભ્યાસક્રમની જરૂરિયાત છે કે અભ્યાસક્રમ આ બધી જ જે વૈવિધ્યતા છે વિદ્યાર્થીના ભિન્નતાની બાબતમાં લઈને કે પરિબળોની બાબતને લઈને આ બધી જે કંઈ જુદી જુદી બાબતો છે એ અભ્યાસક્રમ એનો પોષક છે એ ચકાસવામાં આવે છે એની જરૂરિયાતોની ચકાસણી કરવામાં આવે છે આ પ્રકારના વૈવિધ્યને ધ્યાનમાં લેવું તે જરૂરિયાતોની ચકાસણી કે મૂલવણી થઈ કહી શકાય સમજો અભ્યાસક્રમની અંદર વિષય વસ્તુ જુદી વિષય વસ્તુ જુદું છે એ અભ્યાસક્રમની અંદર પાઠ્યક્રમ અને પાઠ્યક્રમની અંદર આવતી બાબત છે એટલે આપણે મોટાભાગે એમ કહીએ છીએ કે આ આ ક્ષેત્રનો અભ્યાસક્રમ અભ્યાસક્રમ વિસ્તૃત છે સિલેબસ જુદી વસ્તુ છે એટલે અભ્યાસક્રમ બ્રોડ એરિયા છે જ્યારે સિલેબસ કોઈ એક એનું ક્ષેત્ર છે તો અભ્યાસક્રમમાંથી આ વૈવિધ્ય સિલેબસમાં આવે છે અને સિલેબસમાં જ આ વૈવિધ્ય વર્ગ સુધી પહોંચે છે અને એ વર્ગમાં શિક્ષકના અધ્યાપન કાર્ય થકી વિદ્યાર્થી સુધી પહોંચે છે એટલે એક આખી ચોક્કસ જે કંઈ તજજ્ઞોની કમિટી છે એ પોતાના વિચારો આ વૈવિધ્યને પોષાય એ પ્રકારના વિચારો એ વિચારો અભ્યાસક્રમમાં મૂકે છે અભ્યાસક્રમ આખો બ્રોડ એરિયા છે માનો કે ઇજનેરીનો અભ્યાસક્રમ માનો કે શિક્ષકત્વનો માનો કે વિજ્ઞાનનો તે અભ્યાસક્રમ આખી એક વિશાળ બાબત છે એક વિસ્તૃત ફલક છે અભ્યાસક્રમનો એનો કોઈ એક ભાગ છે પાઠ્યવસ્તુ જેને આપણે સિલેબસ કહીએ છીએ અને સિલેબસની અંદર પણ આવી જે કંઈ ભિન્નતા છે એ આવે છે અને એ ભિન્નતા અધ્યાપક પોતે પોતાના અધ્યાપન કાર્યમાં વણી લે છે સામગ્રીને માધ્યમ બનાવે છે અને વિદ્યાર્થીઓને સંસ્કારીતાના રૂપમાં આ વૈવિધ્યનું સિંચન કરાવે છે પરિણામે એ તજજ્ઞોએ જે કાંઈ અપેક્ષાઓ રાખી છે અભ્યાસક્રમની સમક્ષ એ અપેક્ષાઓ એમાંથી સિલેબસ પાસે સિલેબસથી વર્ગમાં અને એક શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓમાં એ રીડાય છે આવી રીતે એની જે ફલશ્રુતિ છે એ રાષ્ટ્ર કે સમાજ સુધી પહોંચે છે આવી જરૂરિયાતોની ચકાસણી કરતી વખતે એ જરૂરિયાતના પ્રકારો વિશે પણ ચર્ચા થવી જરૂરી છે કે આ જરૂરિયાતો કેવી હોય છે કેવા કેવા પ્રકારની એ જરૂરિયાતો હોય છે તો એ ત્રણ પ્રકારની જરૂરિયાત વિશે આપણે વાત કરીશું એમાં તમે અહીંયા જોઈ રહ્યા છો કે ફેક નીડ્સ કહી શકાય જેને અનુભૂત જરૂરિયાતો કહી શકાય છે અનુભવેલી જે જરૂરિયાતો છે તે બીજું છે ઓબ્ઝર્વ નીડ અવલોકિત જરૂરિયાતો અને ત્રીજું છે રિયલ નીડ્સ એટલે કે વાસ્તવિક જરૂરિયાતો આ ત્રણ જે જરૂરિયાતો છે એ ત્રણ જરૂરિયાત વિશે આપણે જો થોડીક ઉનાળમાં વાત કરીએ તો પહેલું છે અનુભૂત જરૂરિયાતો જે ક્ષેત્રીય કાર્ય દરમિયાન આપણને ખ્યાલ આવે છે એટલે કે ફિલ્ડ વર્ક જે કરીએ છીએ ઇજનેરીનો અભ્યાસક્રમ છે તો ઇજનેરીનું જે ફિલ્ડ વર્ક છે તે બીએડનો અભ્યાસક્રમ છે તો બીએડનું જે જે વર્ક છે તે આમ દરેકની અંદર એક ચોક્કસ ફિલ્ડ વર્ક હોય છે એ ફિલ્ડ વર્ક દરમિયાન જે અનુભવાય છે એ તમામ જરૂરિયાતો અનુભૂત જરૂરિયાતો કહી શકાય છે જેને આપણે અનુભવી છે આ અનુભૂત જરૂરિયાતો આપણને શામાંથી મળે છે તો જે હયાત માહિતી છે આપણી પાસે ઉપલબ્ધ ઇન્ફોર્મેશન છે એનું પૃથક્કરણ કરવામાં એનું એનાલિસિસ કરવામાં આવે તો આ પ્રકારની અનુ જે જરૂરિયાતો છે એ ધ્યાનમાં આવે છે એટલે કે અનુભૂત જરૂરિયાતો આપણને ધ્યાનમાં આવે છે આ હયાત માહિતી કેવી હોઈ શકે તો ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો વિભિન્ન શિક્ષણ પંચોના અહેવાલ છે માનો કે આપણે મુદલિયાર કમિશન છે રાષ્ટ્રીય શિક્ષણ પંચ છે રાધાકૃષ્ણન પંચ ત્યાર પછી કોઠારી કમિશન છે પછી શિક્ષણ વિષયક કેટલીક નીતિઓ છે જેમ કે ઓગણીસો છ્યાસીની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસની તાજેતરની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તો આ હયાત માહિતી છે આ હયાત માહિતીનું એનાલિસિસ કરવામાં આવે તો જે અનુભવાય છે એ અનુભૂત જરૂરિયાતો છે આ અનુભૂત જરૂરિયાતો એને પણ ચકાસવામાં આવે છે ત્યાર પછી બીજા ક્રમે આવે છે અવલોકિત જરૂરિયાતો પહેલી આપણે વાત કરી કે જે આપણી પાસે ઉપલબ્ધ માહિતી છે એ ઉપલબ્ધ માહિતીનું એનાલિસિસ કરીએ તો એના આધારે આપણને જે અનુભવાય છે એ ફિલ્ડ વર્ક દ્વારા છે જેનું આપણે ક્ષેત્રીય કાર્ય કરીએ છીએ જે ક્ષેત્રમાં જઈને કાર્ય કરીએ છીએ એટલે અનુભવીએ છીએ તો અનુભવાયેલી જરૂરિયાતો ઉપર પણ ચર્ચા અને એની ઉપર એની ચકાસણી કરવામાં આવે છે કે આ અનુભવાયેલી જરૂરિયાતો આ અભ્યાસક્રમ પૂર્ણ કરી શકશે ચકાસવામાં આવે છે એની મુલવણી કરવામાં આવે છે હવે અવલોકિત જરૂરિયાતોની વાત કરીએ કોઈ સંસ્થા કે વ્યક્તિના વિકાસ માર્ગમાં મુખ્ય અને ગૌણ એવા બે સ્ત્રોત કાર્યરત હોય છે કોઈ પણ વ્યક્તિનો વિકાસ હોય કે કોઈ પણ સંસ્થાનો વિકાસ હોય તો બે રિસોર્સ કામ કરતા હોય છે એક મુખ્ય રિસોર્સ છે અને બીજો ગૌણ રિસોર્સ છે તો આ ગૌણ રિસોર્સ જે છે એના દ્વારા મૂલવાયેલ જરૂરિયાતો એ અવલોકિત જરૂરિયાતો સમજો ગૌણ સ્ત્રોત દ્વારા કહું છું મુખ્ય સ્ત્રોત દ્વારા નથી મુખ્ય સ્ત્રોત દ્વારા જે વાત આવી એ ક્ષેત્રીય કાર્યમાં જાય છે એ ક્ષેત્રીય કાર્ય દ્વારા અનુભવાયેલી જરૂરિયાત છે જેને આપણે અનુભૂત જરૂરિયાતો કહી હતી અહીં જે વાત છે ગૌણ સ્ત્રોતો દ્વારા મૂલવણી કરાયેલ જરૂરિયાતો આ અવલોકિત છે આ ઓબ્ઝર્વ કરેલું છે આ સમજો અનુભૂત નથી કે આના પછીનો જે પ્રકાર જોવાનો છે એ પણ વાસ્તવિક નથી આ અવલોકિત છે જેનું ઓબ્ઝર્વેશન કર્યું છે આપણે હવે આ બે કર્યા પછી જે કંઈ આપણને પ્રથમ ક્રમમાં પ્રાયોરિટીમાં આવે એ પછી આપણી રિયલ નીડ્સ બને છે એટલે કે વાસ્તવિક જરૂરિયાતો બને છે આમ આ બધી જે કંઈક જરૂરિયાતો છે એ બધી જ જરૂરિયાતો કંઈ મુખ્ય નથી હોતી એટલે કે બધી જ જરૂરિયાતો આપણી વાસ્તવિક જરૂરિયાતો નથી હોતી અર્થશાસ્ત્રમાં ખૂબ જ સરસ વિધાન છે કે માનવી જરૂરિયાતનું પોટલું છે એક જરૂરિયાત પૂર્ણ કરવા જતાં અનાયાસે બીજી જરૂરિયાત ઊભી થાય છે આ બધી જ જરૂરિયાતો પૂર્ણ ન થાય એમાં જે પાયાની જરૂરિયાત છે એ જ પૂર્ણ થાય છે અથવા માનવી એના જીવન દરમિયાન એ અનુભવોનું એનાલિસિસ કરે છે એનું વિશ્લેષણ કરે છે અને પછી એને અલગ તારવે છે કે ખરેખર મારી પાયાની જરૂરિયાત છે એ આ છે આવી કેટલીક મેં ખાલી ઓબ્ઝર્વ કરી છે એવી જરૂરિયાત છે જે ખરેખર મારી ન પણ હોઈ શકે કેમ કે ગૌણ રિસોર્સ છે ગૌણ રિસોર્સમાંથી અવલોકિત થયેલું છે એ અવલોકિત જરૂરિયાતો છે તો ઓબર્વર દ્વારા પણ છે તો આ અવલોકિત જરૂરિયાતો એને પણ ચકાસવામાં આવે છે અને ત્રીજી બાબત છે વાસ્તવિક જરૂરિયાતો શૈક્ષણિક પ્રણાલીની જે કંઈક કાર્યક્ષમતા છે અને મર્યાદાઓને ધ્યાનમાં લઈ અનુભવેલી અને અવલોકિત થયેલી જરૂરિયાતો એનું સંપૂર્ણ પૃથક્કરણ કરવામાં આવે છે અને સંપૂર્ણ પૃથકરણ થયા બાદ જે અગ્રતાક્રમ આવે છે સમજો પ્રાયોરિટી એ અગ્રતાક્રમ ક્ષેત્રની જરૂરિયાતોને વાસ્તવિક જરૂરિયાતો કહેવામાં આવે છે તો આ ત્રણ જરૂરિયાતો એની ચકાસણી થાય છે એની મૂલવણી થાય છે હવે જે વાસ્તવિક જરૂરિયાતો છે એના વિશે આપણે વાત કરીએ તો આખી એજ્યુકેશનલ જે સિસ્ટમ છે અને એની જે કેપેસિટી છે એની જે કંઈક કાર્યક્ષમતા છે એની ક્ષમતા જે છે અને એની કેટલીક મર્યાદાઓ છે શિક્ષણ ક્ષેત્રની બધી ક્ષમતાઓ છે એમ નથી શિક્ષણ ક્ષેત્રની કેટલીક મર્યાદાઓ પણ છે આ કાર્યક્ષમતા અને મર્યાદાઓ એને ધ્યાનમાં લઈ અને આપણે જે અગાઉ વાત કરી બે પ્રકારની જરૂરિયાતો અનુભવેલી અને અવલોકેલી આ બે જરૂરિયાતોનું ટોટલી એનાલિસિસ કરવામાં આવે છે અને સંપૂર્ણ પૃથક્કરણ કરવામાં આવે છે કે ખરેખર આની અંદર કેટલી ખરેખર અનુભૂત જરૂરિયાતો છે અને કેટલી અવલોકિત જરૂરિયાતો છે એનું પૃથક્કરણ કરી પછી આખું એક લિસ્ટ બને છે અને એમાંથી અગ્રતાક્રમ જે કંઈ આવે છે એ પ્રાયોરિટી જે છે એ વાસ્તવિક જરૂરિયાત કહી શકાય એક ઉદાહરણ તરીકે આપણે જોઈએ કોઈ એક વ્યક્તિ છે અને એની અંદર જે ક્ષેત્રમાં એ વ્યક્તિ કાર્ય કરે છે માનો કે એ વ્યક્તિ શિક્ષણ ક્ષેત્રમાં કાર્ય કરે છે તો શિક્ષણ ક્ષેત્રમાં કાર્ય કરે છે ત્યારે એને પેન પેન્સિલ ડોક્યુમેન્ટ્સ આજના સમય પ્રમાણેની વાત કરીએ તો કમ્પ્યુટર્સ પ્રિન્ટર્સ એનો જે કંઈ નેટ કનેક્ટેડ મોબાઈલ કે જે કંઈ ઇન્સ્ટ્રુમેન્ટ કે વગેરે જે છે એ એની અનુભૂત જરૂરિયાતો છે અનુભવેલી જ જરૂરિયાતો છે કેમ કે એ ફિલ્ડમાં કામ કરે છે ક્ષેત્રીય વર્ક છે એનું એ ફિલ્ડમાં કામ કરે છે એટલે એ જરૂરિયાતો એના માટે અનુભૂત જરૂરિયાતો બને છે હવે આ અનુભૂત જરૂરિયાતો ઉપરાંત એ અનુભૂત જરૂરિયાતો મુખ્યમાં આવી મેઈન રિસોર્સ દ્વારા હવે જે કંઈ એનું ગૌણ સ્ત્રોત છે એ ગૌણ સ્ત્રોત એના સ્ટાફમાં એના એના સમાજમાં એના મિત્ર વર્તુળમાં ઘણા લોકો પાસે એવી કંઈક ચીજવસ્તુઓ હશે જે એની પાસે નથી પણ એ ઓબ્ઝર્વ કરે છે આ કે આની પાસે આ છે આ વસ્તુ આવા કાર્યમાં આવે છે આ વસ્તુથી આ થઈ શકે છે આ વસ્તુ આટલી કાર્યક્ષમ છે આવું ઓબ્ઝર્વ કરે છે તો એ જે ઓબ્ઝર્વ દ્વારા એ એનો ગૌણ સ્ત્રોત છે એનો મુખ્ય સ્ત્રોત નથી ગૌણ સ્ત્રોત છે મિત્રની પાસે ગાડી હોવી મિત્રની પાસે આઈફોન કે વગેરે કંઈક બીજું કંઈક અલગ જ ઇન્સ્ટ્રુમેન્ટ હોવું આ એ ઓબ્ઝર્વ કરે છે અવલોકિત જરૂરિયાતો છે એ અવલોકિત જરૂરિયાતો એની અનુભૂત જરૂરિયાતો બનતી નથી પણ પછી એનું આખું એક લિસ્ટ બને છે કારણ કે એની પાસે બે પ્રકારની જરૂરિયાત થઈ એક એ જે ક્ષેત્રમાં કામ કરે છે એ ક્ષેત્રની જ પાયાની જરૂરિયાત અને એક એક ક્ષેત્ર અને ક્ષેત્ર ઉપરાંતની એણે ઓબ્ઝર્વ કરેલી અવલોકન કરેલી જરૂરિયાત આનું લિસ્ટ બન્યા પછી એ અગ્રતા ક્રમ આપે છે ખરેખર આ વસ્તુ મારી પાસે એટલે માનો કે મારી પાસે ગાડી ન હોય હમણાં તો ગાડી વિના પણ હું શિક્ષણના ક્ષેત્રમાં કાર્ય કરી શકું છું તો એને પ્રાયોરિટી નહીં આપે અને એ સિવાયની જે કંઈ બાબતો છે એને પ્રાયોરિટી આપશે આમ અગ્રતાક્રમ ક્ષેત્ર બનાવશે તો અગ્રતાક્રમ ક્ષેત્ર એ એની વાસ્તવિક જરૂરિયાત બને છે એ છે એની રિયલ નીડ્સ તો આમ ત્રણ પ્રકારની જરૂરિયાતો એક આપણે વાત કરી અનુભૂત જરૂરિયાતો એક આપણે વાત કરી કે એની અનુભૂત જરૂરિયાતો એની અવલોકિત જરૂરિયાતો અને વાસ્તવિક જરૂરિયાતો તો અભ્યાસક્રમ આ ત્રણ પ્રકારની જરૂરિયાતો એની અંદર હોય છે ઓબ્ઝર્વ કરવાની ક્ષમતા પણ વિદ્યાર્થીને આપે શિક્ષકને આપે શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા તમામને આપે અનુભૂત જરૂરિયાતો પણ એને ખ્યાલ આવે અને એમાંથી એ વાસ્તવિક જરૂરિયાતોનું એક ચોક્કસ લિસ્ટ બનાવે તો આવી જરૂરિયાતો અભ્યાસક્રમમાં હોય છે અભ્યાસક્રમ આ જરૂરિયાતો પૂર્ણ કરવા સક્ષમ છે એ ચકાસવામાં આવે છે એની ચકાસણી થાય છે એની મુલામણી થાય છે તાજેતરના અભ્યાસક્રમની આપણે વાત કરીએ તો તાજેતરના અભ્યાસક્રમમાં ટેકનોલોજી પ્રવર્તમાન સમય જ્યારે એક ટેકનોલોજીનો યુગ કહેવાય છે ત્યારે ટેકનોલોજી દરેક ક્ષેત્રની અંદર ભાષાકીય બાબત હોય કે માહિતી પ્રદાન જે કંઈ ક્ષેત્ર હોય વિષયો હોય દરેકમાં ટેનોલોજીને ચોક્કસ સ્થાન હોય છે તો આ ટેકનોલોજીની જરૂરિયાત આ અભ્યાસક્રમ પૂર્ણ કરી શકે છે એ જોવામાં આવે છે ચકાસવામાં આવે છે નહીં તો શું બને માનો કે આપણે ઉદાહરણ તરીકે કે પ્રામાણિકતાની વાત આપણે કરીએ કે પ્રવર્તમાન સમયની અંદર પ્રામાણિકતાની પણ ખૂબ જ જરૂરિયાત છે જ્યારે ભ્રષ્ટાચાર આટલું માંઝા મૂકી રહ્યો છે ત્યારે પ્રામાણિકતાની પણ જરૂર છે તો અભ્યાસક્રમ પ્રામાણિક

પ્રવર્તમાન સમય સાથે કદમ મિલાવી શકતો નથી તો અભ્યાસક્રમ સમક્ષ આ તમામ પ્રકારની જરૂરિયાતો એ ભલે અનુભૂત ભલે એ અનુભવેલી અને ભલે એ વાસ્તવિક પણ તમામની અંદર મૂલ્યો રાષ્ટ્રવાદ પ્રામાણિકતા નીતિમત્તા સાદગી સંયમ આ જે કંઈ બાબતો છે એ જરૂરિયાતો જે આ સમાજ એની સામે અપેક્ષા રાખીને બેઠો છે આ રાષ્ટ્ર આ રાજ્ય એ અભ્યાસક્રમ સમક્ષ જે અપેક્ષા રાખીને બેઠો છે એ એની જરૂરિયાત પૂર્ણ થાય છે કે નહીં એ ચકાસવામાં આવે છે એ ચકાસી લેવામાં આવે છે એની મૂલવણી કરવામાં આવે છે તો અભ્યાસક્રમ નિર્માણ પ્રક્રિયામાં આ પ્રકારની વિવિધ જરૂરિયાતોને મૂલવવામાં આવે છે આ જ્યારે મૂલવવામાં મેં કહ્યું એ પ્રમાણે કે એને કોઈ નાના એક સેમ્પલ ઉપર એક ઓછી સંખ્યાના નમૂના ઉપર એનું પ્રાયોગીકરણ કરવામાં આવે છે અજમાયશ કરવામાં આવે છે અને એ અજમાયશના આધારે ખ્યાલ આવે છે કે આ બધી જરૂરિયાતો અભ્યાસક્રમ પરિપૂર્ણ કરવા સક્ષમ છે આ જરૂરિયાતોને મૂલવવામાં આવે છે આ જરૂરિયાતોને ચોક્કસ સ્થાન છે આ જરૂરિયાત પૂર્ણ થાય એવી સામગ્રી છે આ જરૂરિયાત પૂર્ણ થાય એવા અધ્યયનપ્રદ અનુભવ છે આમ આખા એક જે સોપાનની મેં વાત કરી કે ડીકે કે જે સોપાન આપ્યા છે પાંચ એ પાંચ સોપાનમાંથી પસાર થતાં આ જરૂરિયાતોની ચકાસણી આપોઆપ થઈ જાય છે કે આ જરૂરિયાતોને આધારે સામગ્રી લેવી આ જરૂરિયાતોને આધારે અધ્યયનપ્રદ અનુભવો લેવા આ જરૂરિયાતોને આધારે પદ્ધતિ અને પ્રયુક્તિઓને સ્થાન આપવું આ જરૂરિયાતોને ધ્યાનમાં લઈ અને વિષય વસ્તુ અને અધ્યયનપ્રદ અનુભવોનું સંગઠન કરવું સુગ્રથન કરવું આ બધું અલગ નથી કેટલુંક અભ્યાસક્રમમાં સૈદ્ધાંતિક છે તો કેટલુંક અભ્યાસક્રમમાં પ્રાયોગિક છે પણ એ સૈદ્ધાંતિક અને પ્રાયોગિક બંને સુગ્રથિત થાય છે સુગ્રથિત સંગઠિત વસ્તુ જુદી છે સુગ્રથિત વસ્તુ જુદી છે કોઈ એક પરિવારના પાંચ કે છ સદસ્યો કોઈ એક છત નીચે રહે છે એનું સંગઠન છે સુગ્રથિત જુદી વસ્તુ છે સુગ્રથિત એટલે એકાકાર થવું એક છત નીચે પાંચ કે છ સભ્યો રહે છે તેમ છતાં પરસ્પર એમના જે કંઈ મનમેળ છે જે વિચારો છે એ સાયુજ્ય સ્થાપિત કરે છે તો એ સુગ્રથિત છે જેમ કે શરીરના અંગો છે શરીરના અંગોનું કાર્ય જુદું છે બધાનું કાર્ય જુદું જુદું હોવા છતાં એ સંગઠન એક બોડીના રૂપમાં છે સંગઠન થયું પણ માનો કે આંખનું સ્વતંત્ર રીતે કાર્ય હોય હાથનું સ્વતંત્ર રીતે કાર્ય હોય તો એ બની શકતું નથી પણ એમની વચ્ચે ચોક્કસ સુગ્રથિતતા છે એટલે એ સંગઠન અને સુગ્રથન અને મૂલ્યાંકન આ બધા જ સોપાનો આપોઆપ પાર પડે છે ત્યારે આ જરૂરિયાત જેની આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ એ જરૂરિયાતની ચકાસણી થાય છે એની મુલવણી થાય છે આમ મિત્રો જે કંઈ વાત કરી આમ આખી જે કંઈ શિક્ષણ પ્રક્રિયા છે અને સમાજ શિક્ષણ અને સમાજ જ્યારે એકબીજાના પૂરક ગણાય છે ત્યારે શિક્ષણની જરૂરિયાતો એ સમાજ દ્વારા પૂર્ણ થાય છે અને સમાજની જરૂરિયાતો શિક્ષણ દ્વારા પૂર્ણ થવી જ જોઈએ સમાજ અને શિક્ષણ પ્રથમ કોણે એમ વાત કરીએ તો અગાઉ પણ ઉદાહરણ આપણીને આપણે વાત કરીએ તે પ્રમાણે કે પ્રાગ ઐતિહાસિક યુગ જ્યારે લેખન અને લિપિની શોધ નહોતી થઈ ત્યારે ત્યારે શિક્ષણ નહોતું આદિમાનવ જ્યારે ભટકતું જીવન જીવતો હતો ત્યારે શિક્ષણ નહોતું પણ જ્યારે એણે ખેતીની શોધ કરીને કોઈ એક સ્થળે ચોક્કસ લાંબા સમયગાળા સુધી રોકાયો અને શિક્ષણ અસ્તિત્વમાં આવ્યું સમાજ અસ્તિત્વમાં આવ્યો શિક્ષણ અસ્તિત્વમાં આવ્યું તો સમાજ છે સમાજ શિક્ષણને પોષે છે અને શિક્ષણ સમાજને પોષે છે આ શિક્ષણની જરૂરિયાત તો સમાજ પૂર્ણ કરે છે આ શિક્ષણને જે વિદ્યાર્થીઓ પૂરા પાડે છે આ શિક્ષણને જે તજજ્ઞો પૂરા પાડે છે આ શિક્ષણને જે શિક્ષકો પૂરા પાડે છે આ શિક્ષણને જે આર્થિક માતબરદાન જે સહાય પૂરી પાડે છે સમાજ છે તો એ સમાજ કેમ શિક્ષણને આટલું આપે છે શિક્ષણને આટલી બાબતો કેમ પ્રદાન કરે છે કેમ કે શિક્ષણે એ સમાજ માટે ઘણું કર્યું છે તો સમાજ જ્યારે શિક્ષણને આટલું આપી રહ્યો છે ત્યારે શિક્ષણની પણ જવાબદારી બને છે કે સમાજને વળતું એનાથી અનેક ઘણું કરીને આપે તો શિક્ષણની અંદર જ એવી સામગ્રી મૂકવામાં આવે જે તાત્વિક વિચારો કરીને મૂકવામાં આવે જે જરૂરિયાતો ચકાસીને મૂકવામાં આવે તો આ ટોપિક જે કંઈ આપણે જોયું એમાં પચાસ ટકા સુધીની વાત હતી તાત્વિક વિચારણાની સ્થાપના કરવી અને પછીની જે કંઈ આપણે વાત કરી કે જરૂરિયાતોની ચકાસણી કરવી તો તાત્વિક વિચારોની સ્થાપના કરી અને તજજ્ઞો આ સમાજની જરૂરિયાતો પૂર્ણ થાય આ રાજ્ય આ રાષ્ટ્રની જરૂરિયાતો પૂર્ણ થાય એની મથામણ કરે છે અને એવી જ રીતે જ્યારે શિક્ષણને ચોક્કસ એક પ્રારૂપ આપે છે શિક્ષણનો કલેવર જ્યારે આ તજજ્ઞો તૈયાર કરે છે ત્યારે પછી શિક્ષણ પણ પોતાનું જે કલેવર નિર્મિત થઈ જાય છે રચાઈ જાય છે પછી એ વળતું પ્રદાન સમાજને કરે છે એ જ સમાજને એ નીતિમત્તાયુક્ત નાગરિકો આપે છે એ જ સમાજને એ કૌશલ્યયુક્ત નાગરિકો આપે છે એ જ સમાજને પ્રામાણિક અને નિષ્ઠાવાન નાગરિકો પ્રદાન કરે છે તો આવી રીતે સમાજ અને શિક્ષણ એકબીજાના પૂરક છે જો કોઈ એવું કહેવાય છે કે કોઈપણ દેશના વિકાસની પ્રગતિની પારાસીસી જો કોઈ હોય તો શિક્ષણ છે કોઈપણ દેશના શિક્ષણની ઉપેક્ષા કરીને એના વિકાસની અપેક્ષા રાખી શકાતી નથી એટલે શિક્ષણની ઉપેક્ષા ક્યારેય થઈ શકે નહીં જો કોઈ પણ રાષ્ટ્રને વિકાસ અને એ પણ વાસ્તવિક વિકાસ ઈચ્છવો હોય સ્થાપિત કરવો હોય નિર્મિત કરવો હોય તો એણે શિક્ષણનું જે ક્ષેત્ર છે એ ખૂબ જ મજબૂત કરવું પડે અને શિક્ષણનું ક્ષેત્રનું મજબૂતીકરણ એટલે કે અભ્યાસક્રમનું મજબૂતીકરણ અભ્યાસક્રમ જ એવો ઠોસ હોય અભ્યાસક્રમના પાયામાં જ ચોક્કસ તાત્મિક વિચારણા થાય અભ્યાસક્રમની અંદર જ જે કંઈ જરૂરિયાતોની ચોક્કસ ચકાસણી થાય એમાં કોઈ પ્રકારની કચાસ રાખવામાં ન આવે તો આ અભ્યાસક્રમ જે છે એ એના ઈચ્છિત લક્ષ્યને જરૂર પ્રાપ્ત કરી શકે છે અને સમાજને એણે જે આપ્યું છે એના કરતાં પણ અને ઘણું આપી શકે છે આમ શિક્ષણ છે એ સમાજની રાજ્યની અને રાષ્ટ્રની આવી જરૂરિયાતો પૂર્ણ કરવા માટેનું અમોઘ શસ્ત્ર કહી શકાય છે શસ્ત્રના અર્થમાં છે કે જે શસ્ત્ર આ સમાજની જે નબળાઈઓ છે આ સમાજની જે બદીઓ છે સમાજના જે દુર્ગુણો છે સમાજને લાગેલા જે કંઈક કલંક છે એ બધું નિવારવા માટેનું એ દૂર કરવા માટેનું જો કોઈ અમોઘ શસ્ત્ર હોય જો કોઈ મજબૂત પરિબળ હોય તો એ શિક્ષણ છે અને શિક્ષણની અંદર પણ કેન્દ્રવત સ્થાન મેં કહ્યું એ પ્રમાણે આખી પ્રક્રિયા જો અસ્તિત્વમાં આવતી હોય શિક્ષણની પ્રક્રિયા આખી અસ્તિત્વમાં આવતી હોય તો અભ્યાસક્રમ થકી આવે છે શરૂઆતની અંદર પણ મેં જે વાત કરી હતી એમ કે અભ્યાસક્રમ એક ચોક્કસ પથ છે એક રાહ છે અને એ એ અભ્યાસક્રમને આપણે જે ઇંગ્લિશમાં કરિક્યુલમ કહીએ છીએ તો એ લેટિન શબ્દ કરર ઉપરથી આવ્યો છે એનો અર્થ દોડવું એવો થાય છે એટલે પથ ઉપર દોડવામાં આવે છે અથવા દોડાવે છે જે ભણનાર અને ભણાવનાર બંનેનું ચોક્કસ દિશામાં વહન કરાવે છે આ ચોક્કસ દિશા કે ચોક્કસ ગતિમાં વહન એ અભ્યાસક્રમ થકી થાય છે જો અભ્યાસક્રમની અંદર આવી બાબતોને સ્થાન આપવામાં ન આવે એટલે કે એની તાર્કિક વિચારણા ન થાય જો અભ્યાસક્રમની જરૂરિયાતોને ચકાસવામાં ન આવે તો આ અભ્યાસક્રમ તૈયાર તો થઈ જ જવાનો છે તાર્કિક વિચારણા કરવામાં ન આવે તો પણ માનો કે કોઈ એક ક્ષેત્રને પોઈન્ટ્સ મૂકી દેવામાં આવે અને પછી એની સામગ્રી મૂકી દેવામાં આવે તો અભ્યાસક્રમ તો તૈયાર થઈ જાય પરંતુ એની પાછળ જે કંઈ સમાજ અને રાષ્ટ્રએ અપેક્ષા રાખી છે એ પરિપૂર્ણ ન થઈ શકે એવું બને અને એના કારણે પછી શું બને કે સમય શ્રમ અને સંપત્તિ ત્રણેનો વ્યય થાય જે લાભાર્થીઓના રૂપમાં વિદ્યાર્થીઓ છે એ એની પાછળ જે સમય આપે કે બે વર્ષનો અભ્યાસક્રમ છે તો બે વર્ષ સુધીનો સમય એણે આપ્યો શિક્ષકોએ એની પાછળ જે કંઈ સમય આપ્યો વાલીગણે એની પાછળ જે કંઈ સમય આપ્યો સંસ્થાએ એની પાછળ જે સમય આપ્યો સમયનો વ્યય થાય છે શ્રમ વિદ્યાર્થી પોતે પણ એ અભ્યાસક્રમ મેળવવા માટે બે વર્ષના સમયગાળા દરમિયાન જે કાર્ય કરે છે એનો શ્રમ છે શિક્ષક એની પાછળ શ્રમ કરે છે સંસ્થા એની પાછળ શ્રમ કરે છે વાલીગણ એની પાછળ શ્રમ કરે છે તો આ બધી જે કંઈ બાબતો છે એ શ્રમ વેડફાય છે અને સંપત્તિ જે કંઈ ગણે એ વિદ્યાર્થી પાછળ સંપત્તિ રોકાણ એનું રોકાણ કર્યું વિદ્યાલયે સમાજે રાષ્ટ્રએ જે કંઈ રોકાણ કર્યું છે એ વ્યય થાય છે એટલે અભ્યાસક્રમ જે છે જો ઠોસ વસ્તુ ઉપર ચર્ચા થઈ હોય તાર્થિક વિચારણા થઈ હોય અને જરૂરિયાતોને બરાબર ચકાસી લેવામાં આવી હોય તો એની પાછળ સમય શ્રમ અને સંપત્તિનો વ્યય નથી થતો પરંતુ એનું રોકાણ થાય છે સમજો રોકાણ શબ્દ મહત્ત્વનો છે એટલા માટે હું ઉપયોગમાં લઉં છું રોકાણ જે છે એ અનેક ઘણું થઈને પાછું આવવાની સંભાવના છે અને શિક્ષણ એ કોઈ રિસ્કી ફિલ્ડ નથી એ એવું સેફ ફિલ્ડ છે સલામતી પ્રદાન કરવાવાળું ક્ષેત્ર છે એટલે આ ક્ષેત્રમાં વિદ્યાર્થી વાલીગણ સંસ્થા કેટલીક એનજીઓઝ રાજ્ય રાષ્ટ્ર જે રોકાણ કરે છે અનેક ઘણું થઈને વળતું આવે છે એટલે જો એ અનેક ઘણું વળતું આવે એ બી જ્યારે અભ્યાસક્રમ પાસે અપેક્ષા રખાય છે ત્યારે અભ્યાસક્રમના નિર્માણમાં એના ઘટસ્થાપનમાં જે તાત્વિક વિચારણા થવી જોઈએ એ ચોક્કસ મુદ્દાઓને લઈને થવી જ જોઈએ અને જે જરૂરિયાતો છે એ જરૂરિયાતોને પણ ચકાસી લેવી જોઈએ એને મૂલ મુલવવી પડે જે જરૂરિયાતોની મુલવણી થતાં એમ થાય કે એ અભ્યાસક્રમ એની ઉપર ચોક્કસ તાત્વિક વિચારણા થઈ છે અને જરૂરિયાતો એ એની સક્ષમ છે અને પૂર્ણ કરવા માટે એ સબળ છે તો એ અભ્યાસક્રમ આવનારા સમયમાં એ વિદ્યાર્થીને પણ કંઈક અપેક્ષિત બાબતો છે આપી શકે છે સમાજને અને રાષ્ટ્રને આપી શકે છે તો આજે આ વાત જે કરી આપણે એ અભ્યાસક્રમ વિકાસ પ્રક્રિયામાં તાત્વિક વિચારણાની સ્થાપના અને જરૂરિયાતોની ચકાસણી એટલે કે મુલવણી એના પર વાત કરી આશા રાખું છું કે મિત્રો આપણને આ વાત ખૂબ સારી રીતે સમજમાં આવી હશે સમજી શક્યા હશો ધન્યવાદ જય ભારત